हेलो फ्रेंड्स, हाउ आर यू ऑल। वेलकम टू शुमिक विद्यालय। हूँ अंजलि टंडेल। आज आप चैप्टर नंबर 4 भाग अने पूर्ण विषय रिविजन जोईशू, जेमा सौ प्रथम जोईशू केटलामो भाग रंगेलो छे अथवा रंग कर्यो छे अथवा छायांकित कर्यो छे एवं पूछाय त्यारे શું કરવાનું છે। સૌ પ્રથમ તો ટોટલ કેટલા ભાગ છે તે જોવાના, બરાબર। 1 2 3 4 5 6 એમાંથી કેટલામો ભાગ રંગ કર્યો છે, જુઓ 1 2 3 ત્રણ ખાના રંગ કર્યા છે તો ઉપર 3 આવશે, એટલે કુલ ભાગ નીચે। એમાંથી જેટલામો ભાગ રંગ કર્યો હોય તે ઉપર, આને કહેવામાં આવે છે અપૂર્ણાંક। કે આપેલી આકૃતિને અપૂર્ણાંક સ્વરૂપે લખો તો પણ તમે આવી રીતે લખી શકો છો, અથવા કેટલો ભાગ રંગ્યો છે છાયાંકિત કર્યો છે તે દર્શાવો તો પણ આ રીતે જ લખાય, જેમાં કુલ ભાગ સૌથી નીચે આવે છે અને રંગ કરેલ ભાગ ઉપર આવે છે। આ ખાસ ધ્યાન રાખવાનું છે। અહીં જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ટોટલ 16, એમાંથી 1 2 3 4 5 6 7 8 16માંથી 8 ભાગ રંગ કર્યા છે, 6માંથી 3 અડધા ભાગ જેટલા રંગ કર્યા છે, અહીં પણ અડધા ભાગ રંગ કર્યા છે, ખ્યાલ આવ્યો મિત્રો। ત્યારબાદ અપૂર્ણાંક આપ્યા હોય છે અને આપણે એમાં રંગ કરવાનો હોય છે, જેમ કે અહીં જોઈએ 8 ભાગમાંથી 5 ભાગ જુઓ લાલ રંગ કરવાનો છે। ટોટલ 8 ભાગ આપ્યા છે, એમાંથી 5 ભાગમાં તમારે લાલ રંગ કરી દેવાનો છે। ચાલો અહીં જોઈએ 9 ભાગમાંથી 3 ભાગ લાલ, એટલે કુલ 9 ભાગ છે એમાંથી 3 ભાગ લાલ કરવાનો, એટલે 3 ખાના લાલ રંગના કરવાના, 9 ભાગમાંથી 3 ભાગ લીલો, બાકીના જે વધ્યા એમાંથી 3 ભાગ લીલો રંગ કરવાનો છે, ખ્યાલ આવે। એટલે બાકી કોઈ પણ 3 ખાના લીલા રંગથી કરી દેવાના, તમે કોઈ પણ ખાનાને કલર કરી શકો છો, કારણ કે અપૂર્ણાંકમાં બધા જે ભાગો કરીએ છીએ તે એક સમાન હોવા જોઈએ। ચાલો અહીં જોઈશું, અહીં ટોટલ 16 ભાગ છે જોયા, એટલે નીચે બધા 16 છે, એમાંથી 2 ખાના પીળા રંગને, એટલે કોઈ પણ 2 ખાનામાં તમે યલો રંગ કરી શકો છો, 8 ખાનામાં જાંબલી રંગ પૂરવાનો છે અને 6 ખાનામાં લીલો રંગ। મિત્રો, એવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે કે 2 જેમ 16 ખાનામાં પીળો રંગ કરવાનો, આનો અર્થ કેટલા ખાનામાં પીળા રંગ કરવાનો થાય 16 ખાનામાંથી, તો કેટલા ખાનામાં, 2 ખાનામાં, જે ઉપરની સંખ્યા છે એટલા ખાનામાં આપણે રંગ કરવાનો થાય, નીચેની સંખ્યા તો કુલ સંખ્યા દર્શાવે છે, આ તમારે ધ્યાન રાખવાનું છે। ઉપરનો જે ભાગ હોય એટલા ભાગમાં આપણે રંગ કરવાનો હોય છે, એટલે આવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે। 2 ખાનામાં પીળો રંગ, 8 ખાનામાં જાંબલી રંગ અને 6 ખાનામાં લીલો રંગ કરીશું। ત્યારબાદ આપેલી વસ્તુને અપૂર્ણાંક સ્વરૂપે લખવાની છે, રંગ પૂરેલી વસ્તુને અપૂર્ણાંક સ્વરૂપે, તો ટોટલ વસ્તુ 1 2 3 4 5 6 7 એમાંથી રંગ પૂરેલી કેટલી, 2, અહીં રંગ પૂર્યા વગરની વસ્તુને અપૂર્ણાંક સ્વરૂપે લખવાની છે, ટોટલ વસ્તુ 7 એમાંથી રંગ પૂર્યા વગરની 5, આ રીતે, ખ્યાલ આવ્યો। અહીં જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 ટોટલ 10, એમાંથી રંગ પૂરેલ 5, તો બાકી કેટલી રહી, રંગ પૂર્યા વગરની 5 અને ટોટલ 10, આ રીતે, ખ્યાલ આવ્યો। જુઓ મિત્રો, આવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે કે અહીં જે ચક્કરડી આપી છે એના 1/4 ભાગમાં પીળો રંગ પૂરવાનો છે, બરાબર, આનો અર્થ, સોરી, અહીં જુઓ 5/12 ભાગમાં નારંગી રંગ પૂરવાનો છે, આનો અર્થ શું થાય, ટોટલ 12 ભાગમાંથી કેટલા ભાગમાં રંગ કરવાનો છે આપણે નારંગી રંગ, 5 ભાગમાં, નીચે તો કુલ ભાગ દર્શાવે છે, આ ધ્યાન રાખવાનું છે। ત્યારબાદ જોડકા ઉપર વિશેષ ધ્યાન આપવાનું છે મિત્રો, 3 ભાગમાંથી 1 ભાગ શોધી કાઢવામાંથી, નીચે 3 ભાગ હોય ને ઉપર 1 ભાગ હોય એવું ક્યાં છે, અહીં છે, બરાબર। ચાલો 2 ભાગમાંનો 1 ભાગ, આને અડધું કહેવાય, બરાબર, 2 ભાગ એમાંથી 1 ભાગ એવું ક્યાં છે, અહીં છે, જોયું। ચાલો અહીં કેટલા ભાગ છે ખબર પડતી નથી, તમે ભાગ વ્યવસ્થિત જુઓ, આ રીતે પાડી નાખો તો ખ્યાલ આવી જાય, થઈ ગયા 3 ભાગમાંથી કેટલા ભાગ, 2 ભાગ, એટલે એને વંચાય 2/3, ચાલો આ જુઓ, અહીં પણ ડ્રો કરેલું
નથી આ રીતે. તો કેટલા ભાગ થયા? પાંચ ભાગ. પાંચ ભાગમાંનો ત્રણ ભાગ તો ક્યાં આવશે? અહીં છે, જુઓ. ચાલો, અહીં ચાર ભાગમાંથી એક ભાગ એટલે અહીં આવશે. આ રીતે ખ્યાલ આવે મિત્રો, આવા પ્રકારના જોડકા પૂછાઈ શકે છે. ત્યારબાદ છે સૂચના મુજબ બાકીના ભાગ પૂર્ણ કરવાના છે. એક ફૂલની એક પંચમાંશ પાંખડી દેખાય તો બાકીની પાંખડીઓ દોરી ચિત્ર પૂર્ણ કરો. હવે આપણને અપૂર્ણાંકના આધારે ખ્યાલ આવી જાય કે ટોટલ કેટલી પાંખડીઓ હશે? પાંચ. એમાંથી કેટલી આપેલી છે? એક. તો આપણે બીજી કેટલી દોરવાની? ચાર. એમાં તમારી સેમ આના જેવી બીજી તમે ચાર પાંખડી દોરી દો એટલે ફૂલ કમ્પ્લીટ થઈ જાય. ખ્યાલ આવ્યો? ચાલો, આપણને કીધું નથી કે કેટલી દોરવાની છે, પરંતુ અપૂર્ણાંક આપ્યો છે એના આધારે આપણે સમજી ગયા. અહીં જુઓ, પંખાનું પાંખિયું દેખાય છે, દેખાય છે ને? ચાલો, એક તૃતીયાંશ. આનો અર્થ કે કેટલી પાંખિયા હશે? ત્રણ. એમાંથી કેટલું દોર્યું છે? એક જ. તો આપણે બાકીના ત્રણ દોરી શકીએ? દોરી શકીએ આરામથી, બરાબર. અહીં એક દોર્યો, અહીં એક દોરો એટલે, અને સેમ સાઇઝના જ દોરવાના છે. આ રીતે ખ્યાલ આવ્યો? અહીં તમારે ડોટ મૂકી દેવાના. આ રીતે તમે દોરી શકો છો. ત્રણમાંનો એક આપ્યો હતો, બાકીના બે આપણે ડ્રો કર્યા. સેમ હિયર, કારના ત્રણ ચતુર્થાંશ પૈંડા આપેલા છે. ટોટલ કેટલા હશે? ચાર. એમાંથી કેટલા આપેલા છે? ત્રણ. જુઓ, એક બે ત્રણ આપ્યા છે ચારમાંના, એટલે હજુ કેટલું બાકી છે? ચારમાં ચાર પૂર્ણ કરવા એક બાકી છે. તો એ પૈંડું તમે અહીં ડ્રો કરી શકો. આ રીતે ખ્યાલ આવ્યો? ત્યારબાદ છે મિત્રો પ્રશ્ન નંબર 13. નીચે શાકભાજીના ભાવની યાદી આપેલી છે, તેના આધારે પ્રશ્નનો જવાબ આપો. જેમ આપણે જોઈશું બટાટા, ટામેટા અને કોબીજ વિશે, બરાબર. ચાલો, બટાટાનો કિંમત પ્રતિ કિગ્રા એટલે એક કિલોગ્રામનો ભાવ 15 રૂપિયા છે, ટામેટાનો 20 રૂપિયા, ભીંડાનો 18 રૂપિયા, કોબીનો 12 રૂપિયા અને ડુંગળીના 1 કિલોના 16 રૂપિયા છે. જોઈએ, એમાં સૌપ્રથમ જોઈશું 2 કિગ્રા બટાટાની કિંમત કેટલી થાય. તો 1 કિલોગ્રામની કેટલી? 15. તો 2 કિગ્રા બટાટાની કિંમત કેટલી થાય? 15 વત્તા 15, 15 તો 30, બરાબર. ચાલો, બીજા નંબરનું એમાં જોઈશું 1/2 કિગ્રા ટામેટાની કિંમત કેટલી થાય. 1/2 કિગ્રા એટલે આ એક દ્વિતીયાંશ એટલે અડધો થાય ને, બે ભાગમાંથી એક ભાગ. ચાલો, એમાં 1 કિગ્રાની કેટલી? 1 કિગ્રા ટામેટા. 1 કિગ્રા ટામેટાનો ભાવ 20 રૂપિયા, તો 1/2 કિગ્રા ટામેટાનો ભાવ કેટલા થાય? જે હોય એની સાથે ગુણાકાર કરી દેવાના. 20 × 1/2, 20 × 1, 20 / 2 એટલે કેટલા થાય? 10 રૂપિયા. એમ પર જો તમે 1 કિલોના 20 છે તો 1/2 કિલોના 10 રૂપિયા થાય. આ રીતે ખ્યાલ આવ્યો? ચાલો, બીજું એક જોઈએ. 3.1 દ્વિતીયાંશ કિગ્રા ભીંડાના કિંમત કેટલા રૂપિયા થાય? આનો અર્થ શું થાય કે 3 કિગ્રા તો ખરા જ, બીજા 1/2 કિગ્રા, બરાબર. તો 1 કિગ્રાનો ભાવ કેટલા છે? 18 રૂપિયા. તો 3 કિગ્રાનું કેટલું? 3.3 ને બીજા 1/2 કિગ્રા ભીંડાનું કેટલું થાય? તો 3 કિગ્રા વત્તા બીજો 1/2 કિલોગ્રામ, બરાબર. 3 કિલોગ્રામનું કેટલું થાય? તો 18 × 3 = 54, અને બીજો 1/2 એટલે 1 કિલોગ્રામના 18 રૂપિયા, તો 1/2 કિલોગ્રામના કેટલા થાય? 9 રૂપિયા થાય, બરાબર. એટલે 54 વત્તા 9 એટલે 63 કિલોગ્રામ થાય. ચાલો, હવે 4.3 ચતુર્થાંશ કિગ્રા કોબી અને 1/3 કિગ્રા બટાટાની કુલ કિંમત શોધો. સૌપ્રથમ કોબીજ માટે ગણવાનું તમારે 4 કિલોગ્રામ તો ખરું જ ટોટલ, એટલે 1 કિલોગ્રામના 12 રૂપિયા, તો 4 કિલોગ્રામના કેટલા થાય? 12 × 48. ચાલો, હવે બીજું જે આપ્યું છે 3 ને 4, 3/4, બરાબર. તો એનું કેટલું થાય? તો જે કિલોગ્રામ હોય 12 એની સાથે એનો ગુણાકાર કરી નાખવાનો, મેં તમને આગળ પણ કીધું. ચાલો, 12 × 3 = 36, 36 / 4 કરો, ભાગાકાર કરો, 9 × 36 થાય એટલે 9 રૂપિયા થાય. 48 રૂપિયા આના આવ્યા અને આના 9 રૂપિયા, સરવાળો કરો એટલે 57 રૂપિયા. ચાલો, આનું ગણીએ. હવે 1/3 કિગ્રા બટાટાની કિંમત, તો 1 કિલોગ્રામની કેટલી છે? 1 કિલોગ્રામના 15 રૂપિયા. તો
पंदर रुपया अने एमां आ गुणाकार थाय एक ना छेद में त्रण, पंदर एकू पंदर, पंदर भगया त्रण एटले थाय 5 रुपया। बराबर, हवे बटाटा की किंमत 5 रुपया थी। आपने तो कुल बने कुल किंमत शोधवा कीधी है, एटले जे कोबीजनी आवी ते अने बटाटा ने बने सरवाळो करो एटले कुल किंमत मळे 62 रुपया। आ रीते आपणे शोधी शकीए छीए। चलो त्यारबादनो प्रश्न छे मित्रों, भावनाए 8.50 में एक पेन्सिल एक रबर खरीदी, दुकानदार ने तेने 10 रुपया आप्या। दुकानदारे 50 पैसा सिक्का पाछा आप्या, परंतु केटला सिक्का पाछा आप्या ते आपणे शोधवानुं छे। चलो रुपया पैसानी रीते गणतरी करीशुं। पहला तो 10 रुपया आपे छे, एमांथी 8.50 रुपया एटले 8 रुपया 50 पैसानी खरीदी करे छे, तो केटला वधे ते शोधी काढो। 0 માંથી 0 જાય તો 0, 0 માંથી નથી જતા તો 10, 5, અને અહીં આવશે 10 માંથી 8 જાય તો 1, એટલે 1 રૂપિયા 50 પૈસા વધે। એટલે કે દુકાનદારે 1 રૂપિયા 50 પૈસા પાછા આપે, આના અર્થે શું થાય, 1 રૂપિયા એટલે 2 50 પૈસા ને બીજો 1 50 પૈસા, એટલે ટોટલ 50 પૈસાના 3 સિક્કા પાછા આપશે। અહીં તમારે ફક્ત એક જ એક્ઝામ્પલની તૈયારી કરવાની છે। અહીં જોઈશું મિત્રો, આપણે આવા પ્રકારના પ્રશ્નો પણ જોવાના છે। 20 ના 1/5 ભાગ, આ તમને વ્યવહારુ દાખલામાં કામ આવશે। બરાબર, ચાલો, અને આવા પ્રકારના 1 માર્કનો પ્રશ્ન પૂછાશે। આનો અર્થ શું થાય, 20 × 1/5। બરાબર, જે ઉપર હોય એને ગુણવાનું, છેદમાં હોય તેને ભાગી નાખવાનું। 20 એકુ 20, 20/5 એટલે કેટલા થાય, 4 થાય। ચાલો અહીં જુઓ, 30 ના 2/3 ભાગ, આનો અર્થ શું થાય, 30 × 2/3। ચાલો 30 × 2 = 60, 60/3, 60/3 કરો, ભાગાકાર કરો તો 20 જવાબ આવે। બરાબર, આ રીતે આપણે શોધી શકીએ। અહીં આપણું રિવિઝન પૂર્ણ થાય છે। ફરીથી મળીશું, હેવ અ નાઇસ ડે, થેન્ક યુ, બેસ્ટ ઓફ લક।